પ્રકરણ અઢાર જવા દે જલ્દી તરફ શંકર ડ્રાઈવરે ઉઘાડેલા કારના દરવાજામાં જાતને અડસેલી આપતા શ્વાસે સીટ પર અઢેલીને અમરનાથ આંખો મીચીને પડ્યા રહ્યા માયાની બાના મુલાકાત પોતાના સમગ્ર ચિત્તતંત્રને આટલી હદે હચમચાવી મૂકે એવી પુરવાર થવાનું તેમણે ધાર્યું નહોતું મન તો કહેતું હતું કે માયાની પાગલ માતાની વાત પર લક્ષ શું કામ આપવું જોઈએ પણ બીજું મન સામી દલીલ સંભળાવતું કે જે સાંભળવાની ધારણા લઈને અહીં સુધી ધક્કો ખાધો અને એ જ જાણવા મળ્યું ત્યારે આટલા બધા અસ્વસ્થ થવાની શી જરૂર માનવું ન માનવું મન પર લેવું ન લેવું એ તો માણસના પોતાના જ ઇરાદાની વાત છે શું મીરા પચીસ વર્ષ પછી માયાનું સ્વરૂપ પામીને પોતાના ઘરમાં અને પોતાના જીવનમાં પાછી ફરી આંખો ઉઘાડીને અમરનાથે જોયું તો કાર મેઇન રોડ પકડીને મુંબઈ તરફ પૂર ઝડપે ભાગતી હતી ડ્રાઈવર સામે જડાયેલા અરીસામાં પોતાના ચહેરો જોઈને અમરનાથ ચમક્યા ભીતરની ઉથલપાથલે ચહેરો કેવો બહાવરો બનાવી દીધો હતો ખિસ્સામાંથી રૂમાલ કાઢીને તેમણે મોં પર ફેરવ્યો પસીના સાથે વ્યગ્રતાના હાવભાવ પણ થોડા લુછાયા શંકર ડ્રાઈવર કારની ગતિ વધારતો જતો હતો એના પરથી અમરનાથને સમજાયું કે પોતાની અકળામણે એને પણ બનાવી દીધો છે એમણે ધરપત આપવી પડી શંકર ઘાટને રસ્તે સંભાળીને હંકાર છે ઘેર પહોંચવાની એવી કોઈ ઉતાવળ નથી આજ્ઞાંકિત ડ્રાઈવરે ડોક હલાવીને હુકમ સ્વીકારી લીધાની તજ્ઞા કરી પણ કારનો વેગ ઘટાડ્યો જ નહીં હજુ ઘાટના રસ્તાને ઘણી વાર હતી પોતે કાંઈક સ્વસ્થ થયા છે એવું મન મનાવી અમરનાથે ફરી એ જ વિષય ચિત્તને ચાકડે ચડાવ્યો મીરા બીજા કોઈ અવતારમાં માયા બનીને આવી હશે તર્કના ત્રાજવે એમણે એક પછી એક હકીકતને તોડવા માંડી પહેલીવાર માયાને જોઈ ત્યારે પોતે આત્મીયતાની લાગણી અનુભવી હતી એ યાદ આવ્યું આનંદ જેવા જ દેખાતા એના પિતાને મને જોઈને માયા હેપતાઈ ગઈ હતી આનંદે હસીને તેને આવું કંઈક કહ્યું હતું માયા તને સરપ્રાઇઝ આપી હતી એટલે જ આજે સુધી મેં જણાવ્યું નહોતું કે હું અને ડેડી એકબીજાને અદલો અદલ મળતા આવીએ છીએ અમને બંનેને સાથે જોઈને કોઈ પણ વ્યક્તિ આંચકો અનુભવી છે ત્યારે માયાએ કપાળના એક ખૂણે આંગળી દાબીને સંકેતમાં સમજાવ્યું હતું કે ના તમારા બંને વચ્ચે કપાળના જખમની આ નિશાનીનો તફાવત ચકોર વ્યક્તિની નજરે ચડી જાય એવો છે અમરનાથે મહિનાઓ પહેલાનો આ પ્રસંગ નજર સમક્ષ તાદૃશ કરવા મગજ કસ્યું કપાળની નિશાની તરફ આંગળી ચીંધતી વખતે માયાના હાવભાવમાં પોતે કંઈક જુદું જ સમજ્યા હતા એ શું હતું હા જાણે માયા કંઈક પૂછતી હતી તમને આ જખમ કેમ કરતા થયો એવું કંઈક પૂછવા માગતી હતી અનાયાસ અમરનાથે પોતાના જૂના જખમ પર આંગળી દાબી જોઈ એમના મગજમાં ઝપકારો થયો બરાબર છે આ જખમ મીરાના મૃત્યુ પછી જ થયો હતો એટલે કદાચ માયા સ્વરૂપે આવેલી મીરાને નવાય લાગી હશે જાણવાની ઉત્કંઠા જાગી હશે ઉચાટથી એ પૂછવા માંગતી હશે કે અરે તમને આ શું વાગી ગયું આ તર્કે અમરનાથનું હૈયું લાગણીથી ભીંજવી દીધું પણ તરત જ તેમણે મનના ત્રાજવાને સમતોલ કરી લેવું પડ્યું એટલા જલ્દી અનુમાન પર નથી આવી જવું પહેલાં એક પછી એક બધા જ મુદ્દાને ચકાસી લઉં માયા અને મીરા વચ્ચેનું બીજું સામ્ય એમને તાબડતોબ સૂજી આવ્યું મીરાની જેમ માયાને પણ મીરાબાઈના જ ભજનો ગાવા ગમે છે એ શું જોગાનું જોગ જ ગણાય માયા મધરાતે મીરાના સ્મૃતિ મંદિરમાં છાનામાના જવાનું ખેંચાણ અનુભવે તે માત્ર શું એનું કુતૂહલ જ કહેવાય ત્યાં જઈને ટેપ રેકોર્ડર સાંભળતા બેહોશ થઈ જવાનું કારણ શું એ નહીં હોય કે માયાને તેનો પૂર્વજન્મ તાજો થઈ આવ્યો હોય પોતે જેની પત્ની હતી તેની બીજા જન્મમાં પુત્રવધુ બનીને આવી છે અને જેને જન્મ આપીને મૃત્યુ પામી હતી તેની પત્ની તરીકે બીજો જન્મ લીધો છે નહીં એ સંભવ નથી અમરનાથ જાત પરનો સંયમ ગુમાવીને બરાડી ઉઠ્યા અને ડ્રાઈવરે બ્રેકની ચીઝ સાથે ગાડી થંભાવી દીધી ત્યારે અમરનાથને ભાન થયું કે જાત સાથેનો ઝઘડો જીપ પર આવી ગયો હતો લાઉડ થિંકિંગ વધુ પડતું લાઉડ બની ગયું હતું મોટા શેઠ તબિયત બરાબર નથી કે શું શંકરે ઉચાટ સાથે પછવાડે ડોગ ફેરવીને પૂછ્યું થર્મોસમાંથી પાણી આપું અમરનાથ એની સાથે નજર મિલાવી શક્યા નહીં શંકર ચિંતા કરવા જેવું કાંઈ નથી પછી પાઇપમાં તમાકુ ભરતા પોકળ ખુલાસો ઉમેર્યો પાગલખાનાનું વાતાવરણ સાજા માણસોનુંય મગજ ખરાબ કરી નાખે કહીને તેમણે પાઇપ સળગાવી ધુમાડાની શેર સાથે બહાર નજર દોડાવી આસો સુદ તેરસનો ચંદ્રમાં ધીમે ધીમે ખીલતો હતો કાર વાકા રસ્તે વણાકો વટાવતી જતી હતી સામેથી આવતી ટ્રકોની લાઇટ વારંવાર આંખોને કનડતી હતી ફરી પાપણ બીડીને અમરનાથ ભીતરમાં ડોકાયા જોર જોરથી ધબકતા હૃદયમાં થોડીવાર પહેલાના પોતાના ઉદ્ગાર પડઘાતા હતા નહીં એ સંભવ નથી શબ્દો એના એ જ હતા પણ અવાજ કેમ જુદો થતો જતો હતો સમજમાં આવતા થોડી વાર લાગી અરે આ તો માયાનો ટીણો ચિત્કાર તરત જ અનુસંધાન જળી ગયું બેશુદ્ધ માયા ભાનમાં આવી ત્યારે આવા જ શબ્દો બરાડી હતી ત્યારે પોતાને એનો અર્થ સમજાયો નહોતો હવે એનો ભેદ ઉઘાડો પડી ગયો સ્મૃતિ મંદિરમાં બેશુદ્ધ બની ગઈ ત્યારે એનું ચિત્ત આના જ ચક્રાવે ચડેલું હશે બીજા જન્મમાં પોતે એ જ ઘરમાં જુદા સ્વરૂપે અને જુદા સંબંધ સાથે પાછી આવી છે એવી અનુભૂતિથી માયા અકળાઈ ઊઠી હશે તેને પણ આ અદ્ભુત ઘટના અસંભવ જેવી લાગી હશે અથવા તો મારી જેમ એ તેને સંભવિત માનવા નહીં માગતી હોય સંભવ અસંભવની આ માયાજાળમાં અમરનાથ વધુને વધુ ઝકડાતા ગયા બેહોશીની ઘટના પછી માયાએ પોતાની સામે ક્યારેક મીરાની આત્મીયતાથી જોઈ લીધાનું યાદ આવ્યું મંદિર ફરી બંધાવવાના માયાના આગ્રહે પાછળ પણ પૂર્વજન્મનું અનુસંધાન કેમ ન હોય એણે અગાઉ કદી ન જોયેલા મંદિરની ડિઝાઇન માયા આબેહૂબ ચિત્રી કેમ બતાવે પછવાડેની બાજુએ ભીતમાં જાળિયું ખોતરવા સુધીની ઝીણવટ માત્ર કલ્પના કરવાથી કોઈને સૂજે અરે આનંદ સાથે પુના જવા નીકળી ત્યારે એ મંદિરનું અસ્તિત્વ ન હોવા છતાં તે તેને ત્યાં ખેંચી જાય મંદિરને બદલે તેનું ખંડેર જોઈને વિહવળ બની જાય એના પર વીજળી પડી હતી એ જાણીને આઘાત અનુભવે અને પાગલમાને મળવા માટે જવાનું પડતું મૂકી ઉદાસ જીવે પાછી ફરી જાય એ બતાવે છે કે કલ્યાણના મંદિર સાથે પોતાને પૂર્વજન્મના ઘનિષ્ઠ સંબંધ હોવાના ભણકારા માયાને સંભળાયા હોવા જોઈએ એક જોખમી વળાંક પાસે કારની બ્રેક દબાઈ સામેથી આવતી ટ્રક સાથે માટે અથડામણ થતી રહી ગઈ છતાં વિચારમાં ઊંડા ઉતરી અમરનાથે તેનો ખાસ પ્રત્યાઘાત ન અનુભવ્યો જાણે જીવન મૃત્યુ કરતા આ અસંભવની ઘટના તેમને વધુ મહત્વની લાગતી હતી બીજી બધી વાત તો ઠીક પણ દયાબહેને માયાના બાળપણના બે ત્રણ દાખલા આપ્યા એ શું સૂચવે છે ઊંઘમાંથી ઝપકીને જાગી જવું પોતાનું ઘર મહેલ જેવું મોટું હોવાની કલ્પના કરવી ત્યાં જવા માટે જીત પકડવી નોકરચાકરો અને મોટર ગાડીઓ હોવાની વાત ઉચ્ચારવી અરે આનંદના દાદા બે ઘોડાની ગાડી રાખતા એ તો કદાચ આનંદ પણ નહીં જાણતો હોય પ્રસૂતિ માટે જતી વખતે મીરા આનંદના દાદાને પગે લાગી ત્યારે સસરાએ તેને આશીર્વાદ આપતા કહ્યું હતું કે વહુ તું મારા પૌત્રને લઈને પાછી ફરીશ ત્યારે બંગલાની પછવાડે એક મંદિર ચણાઈ ગયું હશે એ વાત ચાર વર્ષની અણસમજુ છોકરી હોવા છતાં માયા કહી કેમ શકે બાળપણની વાત તો ઠીક પણ મેટ્રિક ભણતી માયા મહાલક્ષ્મીના મંદિર પાસેથી સમુદ્ર કિનારે ઊભેલા અમર મહેલ તરફ આંગળી ચીંધીને એની બાને કહે કે મારે સાસરે આવો જ મહેલ હશે શું એ પૂર્વજન્મની તાજી થયેલી સ્મૃતિનો સંકેત ન ગણાય પણ તો પછી માયા અમર મહેલમાં આવીને ક્યારેય કેમ બોલી નથી કે નાનપણથી જ મને મારા સાસરિયાની જાણ થઈ ગઈ હતી શું એનો એવો ભય હશે કે પોતે આવું બધું કહેશે તો ભેજા ગેપમાં ખપી જશે કદાચ એમ પણ બને કે બાળપણની એ સ્મૃતિ એના મગજમાંથી ભૂસાઈ ગઈ હોય અને અમર મહેલના વાતાવરણમાં રહેવા મંડી ત્યાર પછી એ ભણકારા ફરી સંભળાવા લાગ્યા હોય અને સ્મૃતિ મંદિરમાં જઈને ધૂંધળી કલ્પના એકાએક સાકાર બની ગઈ હોય અમરનાથને આ બધું વાગોળવું ગમતું હતું પણ તેને પચાવી લેવું પાલવતું નહોતું મંથન કરીને કાંઈક તારવવું હતું છતાં કોઈ નિર્ણય લઈ લેવાનું સાહસ ખેડવું નહોતું આખરે પૂર્વજન્મ કે પુનર્જન્મ જેવું કાંઈ છે ખરું શાસ્ત્રોમાં તેને સ્થાન અપાયું છે છાપામાં એવી ઘટના ક્યારેય ચમકી જાય છે પણ હજુ સુધી સચોટપણે એ પુરવાર ક્યાં થયું છે ચિતા પર મૃતદેહ બળીને ભસ્મ થઈ ગયા પછી માનવીનું કાંઈ જ શેષ રહેતું નથી સમગ્ર અસ્તિત્વ જ નાશ પામે પછી જીવાઈ ચૂકેલા અવતારની સ્મૃતિ ટકી જ કેમ શકે પણ શાસ્ત્રોમાં આત્માને અમર ગણાવ્યો છે જે કદી દેખાતું નથી એવા કોઈક તત્વની હયાતીની હિમાયત કરવામાં આવી છે આ જન્મમાં કર્મફળ આવતા જન્મમાં ભોગવવાનું કહેવાયું છે આ બધું જ શું વાહિયાત ગણવું અમરનાથના હૃદય પર ભીંસ વધવા લાગી અચાનક જીવનમાં આ તે કેવી કટોકટી જાગી ગઈ મીરા પ્રત્યેના અતૃપ્ત પ્રેમે પોતાને માયામાં મૃત પત્નીને જોવાની ઘેલછા લગાડી છે કે શું પુત્રવધુમાં પૂર્વજન્મની પત્નીનો અણસાર મેળવીને પોતે શું પ્રાપ્ત કરવા માંગે છે સર્વનાશ સર્જી શકવાની શક્તિ ધરાવતા એક ભયાનક બોમ્બને પોતે હથેળીમાં ચુકામ રમાડી રહ્યા છે એ પાટે તે પહેલા જ એને ફગાવી દે અમરનાથ તર્કની આ સંહાર લીલાને સંકેલી લે નહીતર પિતા પુત્ર અને પુત્ર વધુના જીવન પર વીજળી પડશે અને પેલા મંદિરની જેમ ત્રણ ત્રણ જિંદગીઓ ખંડેરમાં ફેરવાઈ જશે ખંડેર અમરનાથે વિચારને જોરદાર બ્રેક મારી બહાર પૂર બહારમાં ખીલેલી ચાંદનીમાં જોયું તો હજુ કલ્યાણ આવ્યું નહોતું ઘડિયાળમાં સવા દસ વાગ્યા હતા કલાકમાં ઘેર પહોંચી જઈશ આનંદ માયા જાગતા હશે ભીતર મચેલી ઉથલપાથલની ચહેરો ચાડી ખાઈ જશે ક્યાં ગયા હતા એવી પૂછપરછ થશે મન પૂરેપૂરું સ્વસ્થ થયા પહેલા માયા સાથે નજર મેળવવાથી મીરા પ્રત્યેની લાગણી ઉભરાય આવશે એટલે ઘેર મોડા પહોંચવામાં સલામતી હતી આ ચાંદની રાતે મંદિરના ખંડેર આસપાસ વીંટળાયેલી મીરાની યાદનો સહારો માણી લઉં શંકર હવે પેલું ગરનાળું આવે છે ત્યાં છે એટલી વારમાં એમણે પાઇપ ભરી લીધી ગમે તેવા કટોકટીનો સામનો કરવામાં ક્યારેય પાછું પગલું નહીં ભરનારા અમરનાથનો આત્મવિશ્વાસ દ્રઢ થવા લાગ્યો આત્મા જેવું કાંઈક હોય તો પણ મીરા જેવી નારીનો પુણ્યાત્મા બીજા જન્મમાંય કોઈ વિનાશ તર્જવા ન જ દે કાર રોકાઈ કે તરત જ નીચે ઉતર્યા સ્વસ્થપણે પાઇપ સળગાવી ચાંદનીના અજવાળામાં તરફ નજર ગુમાવી શંકર રસ્તામાં ક્યાંય તું ચા પીવા રોકાયો નથી પેલી હાટડીએ જઈને ચા નાસ્તો કરી આવ ત્યાં સુધી હું ખુલ્લી હવામાં લટાર મારી લઉં પાઇપમાંથી ધુમાડા છોડતા ધીમી ગતિએ પગ ઉપાડ્યા પછી ઝાડીની પછવાડે પહોંચીને આપોઆપ એમની ચાલમાં અધીરાય આવવા લાગી ડ્રાઈવર પોતાને આવા ખંડેરમાં રસ લેતા જોઈને શેઠનું આજે ચસકી ગયું લાગે છે એવું ન વિચારે એટલા પૂરતું પોતે સાવધ રહ્યા હતા ઝરમર વર્ષાની જેમ આકાશમાંથી નીતરતી શીતળ ચાંદની આછી આછી ઠંડક સાથે લહેરાતો પવન ધીમે ધીમે ડોલતા ઝાડ પાન અને છેક છેવાડે માથા ટટ્ટાર રાખીને ઉભેલા પહાડો વચ્ચે મંદિરનું આ ખંડેર કેટલું સજીવ લાગે છે ઘડી ભર તો એમને ભ્રમણા થઈ આવી કે ખંડેરે ફરી પાછું અસલ મંદિરનું સ્વરૂપ ધારણ કરી લીધું હોય એના ગુંબજ પર ધજા ફરકતી હોય ઘંટારવ થતા હોય અરે મીરાબાઈનું પણ સંભળાય છે એ જ ખંડેર એવી જ હલક અવાજમાં પણ એટલું જ મીઠું મધુર દર્દ જાણે પોતાની મીરા ગાઈ રહી છે પોતાને લોહચુંબકની જેમ ખેંચી રહી છે એ આભાસના આધારે પચ્ચીસ વર્ષનો કાળ ઓળંગી જવા માગતા હોય એવી ઝડપે અમરનાથ હસવા લાગ્યા પણ નજીક પહોંચ્યા ત્યાં જ ભ્રમણા ભાંગી ગઈ રણમાં તરસ્યો માણસ મૃગજળથી છેતરાઈને ભોંઠો પડે એમ ખંડેરના પથ્થરનો ટેકો લઈને એ માપતા ઊભા રહી ગયા મીરા સાથે પ્રીત બંધાવનાર આ મંદિરનો પ્રત્યેક પથ્થર એમને મન તો સ્મૃતિથી ધબકતો હતો છતાં પોતાને એ મંદિરનો પુનરુદ્ધાર કરવાનું કેમ સૂઝવતું નહોતું એ અફસોસ સાથે માયા યાદ આવી ગઈ મીરાથી માયાને અલગ કરવા તેમણે બિસ્માર ખંડેરમાં પણ મન પરોવ્યું જે આકાશ અત્યારે ચાંદની વરસાવી રહ્યું હતું એણે જ એક રાતે ધગધગતી વીજળી ફેંકીને આ મંદિરની શું હાલત કરી નાખી છતાં કોઈ મૃત્યુ પામ્યું નહીં રાધાકૃષ્ણની મૂર્તિને પણ ઈજા થઈ નહીં હા મૂર્તિને ચડાવેલા કિંમતી ઘરણા કોઈ તફડાવી ગયું કોટના ખિસ્સામાં પાઇપ શેરવીને અમરનાથે અંદરની તરફ પગ ઉપાડ્યા વિચિત્ર આકારમાં તૂટી ગયેલા પગથિયા પર તાચવીને પગલાં ભર્યા જુવાનીમાં મીરાનું આકર્ષણ જાગ્યું ત્યારે જ એ જ પગથિયા પોતે કેવા સડસડાટ ચડી જતા પધારો શેઠ અમરનાથ ભેકાર ખંડેરમાં હુમરાતા સાદે અમરનાથને પગથી માથા સુધી ધ્રુજાવી દીધા શું એ ભ્રમણા હતી ઝાટકા સાથે ડાબી બાજુ ગરદન મરડી દીવાલની આડશે અંધારા ખૂણામાં એક આકૃતિ નજરે પડી પોતાના નામનો સાદ પાડ્યો ન હોત તો એ આકૃતિને એમણે ભૂત જ માની લીધી હોત એની એક થરથરાટી વીજળીની ઝડપે શરીરમાંથી પસાર થઈ ગઈ આગળ જવું કે પાછા હટી જવું એની દ્વિધામાં એ ત્યાં જ ઉભા રહ્યા પેલી આકૃતિ ઝાટકા સાથે એનો દેહ પડછંદ હતો ખભા પાસેથી એ સહેજ ઝૂકેલો લાગ્યો ગરદનને ઝાટકો આપીને એણે ટકટાર થવાની ચેષ્ટા કરી અંધકારમાં એની તકતકતી આંખો અમરનાથને વીંધી ગઈ એમનો ડાબો હાથ છાતી પર દબાયો કોટના અંદરના ખિસ્સામાં પિસ્તોલ છે એની ખાતરી કરી લીધી હૃદયને આંચકો લાગ્યો છે આગળ વધતા ઘોઘરા અવાજે સંભળાયું પણ હૃદય તો ડાબી બાજુ હોય છે એ કેમ ભૂલી ગયા ચાંદનીનું અજવાળું તેના મોં પર પડતા જ અમરનાથે સાચે જ આંચકો અનુભવ્યો એનો કુરૂપ કઠોર અને કરડો ચહેરો જોઈને અમરનાથના હૃદયમાં ભૂતકાળની કડવાશ ઉછળી આવી એના કટાક્ષનો જવાબ પણ કડવો જ આપ્યો મનમોહન તું તારા જેવા નિર્દય માણસને ત્યારે ખબર પડી કે હૃદય કઈ બાજુ હોય મને તો હતું કે પીછાણ થતા વાર લાગશે પહેલે જ નજરે જ મને ઓળખી ગયા એમ કહીને કાળી ચમકતી ધારદાર આંખોથી એ અમરનાથને તાકી રહ્યો તેના પહોળા જડબાના હલનચલનથી સમજાઈ જતું હતું કે રીસમાં દાંત ભીસી રહ્યો છે પાંચેક ફૂટના અંતરે સામ સામે ઉભેલા બંને એકબીજાને નિરખવામાં ખામોશ બની ગયા અમરનાથનો કરચલી વિનાનો ચહેરો ક્યાંક ક્યાંક શ્વેત દેખાતા સુઘડ વાળ પચીસ વર્ષ પછી પણ મોહી લેનારું તેજસ્વી વ્યક્તિત્વ રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિથી છલકાતું અસ્તિત્વ જોઈને મનમોહનથી નિશાસો નંખાઈ ગયો નિશાસો તો અમરનાથે પણ નાખ્યો મનમોહનનો ચીડીના ચાંઠા વાળો ખરબચડો ચહેરો અડધા કરતા વધુ ધોળા થઈ ગયેલા જીથરા જેવા વાળ પચીસ વર્ષની નિરાધારી પછી પણ હરામના હાડકા જેવો પડછંદ દેહ દરિદ્ર અને કંગાલિયતના ખંડેર જેવું અસ્તિત્વ જેલમાંથી ક્યારે છૂટ્યો મનમોહન અરે એ પણ તમને યાદ રહ્યું છે જેલની મજૂરીથી ખરબચડી બની ગયેલી બંને હથેળી હસતો તુચકાર ભર્યો હસ્યો છૂટીને આવ્યા ને સાડા ચાર વર્ષ થઈ ગયા શેઠ અમરનાથ તેને નિરખતા રહ્યા આના પ્રત્યે નફરત કરવી કે દયા આણવી એ નક્કી ન કરી શક્યા હિસાબ ગણો છો શેઠ જરાય થડકો અનુભવ્યા વિના મનમોહને સંભળાવ્યું ચોવીસ વર્ષ અગાઉ જેલમાં ગયો હોવા છતાં છૂટતા વીસ વર્ષ કેમ લાગ્યા એનો તાળો મેળવવો છો ને અમરનાથે હકારમાં સહેજ ડોક અલાવી બહુ સીધી વાત છે શેઠ જન્મટીપની વીસ વર્ષની સજામાં તારી ચાલચલ ગત તથા બીજી રજા બાદ કરીને ચૌદ પંદર વર્ષે જેલવાળા છોડી મૂકે પણ આપણી તો ચાલ પણ વાકી અને ચલબત પણ અકોણી બહાર આવવાની કોઈ ઉતાવળે નહોતી અંદર અવળા જ ધંધા કર્યા બે ચાર મારામારી કરી એકવાર બીજા કેદી વચ્ચે ન પડ્યા હોત તો જેલરને કુહાડાથી વાઢી નાખ્યો હોત એ બચી ગયો નહીતર ફાંસીએ ચડી જાત ભૂતની જેમ ભટકતા આ મનમોહનને છુટકારો મળી જાત તિરસ્કાર નહીં પણ સહાનુભૂતિનો નિશાસ છોડતા અમરનાથથી પૂછાઈ ગયું તને રતિભાર પણ પસ્તાવો નથી થતો મનમોહન પસ્તાવો મનમોહનના હોઠ હોળા થયા આગલા દાંત ભીસાયા આંખોમાં આગનો ભડકો લપેટાયો શેઠ બીજાને શિખામણ આપવી બધાને ગમે છે તમને તસુ ભાર પસ્તાવો ક્યાં થયો પસ્તાવો કરવા જેવું મેં કંઈ જ નથી કર્યું મનમોહન તું ભ્રમણામાં જીવતો હતો તમે શ્રીમંતો કરો એ પ્રેમ અને અમે મુફલીસ કરીએ એ ભ્રમણા મનમોહને તોછડાએ ભર્યા અવાજે સંભળાયું તમે વચ્ચે ન આવ્યા હોત તો મંજુ મારી બની ગઈ હોત સુખેથી હું એની સાથે સંસાર ભોગવતો હોત મંજુ નહીં મીરા અમરનાથે સુધારો કરતા કહ્યું મનમોહન એક તરફી પ્રેમમાં રાચવું એને ભ્રમ જ કહેવાય તું વિવિંગ માસ્ટરના હાથ નીચે મિલમાં કામ કરતો હતો એને ઊંચે લાવવાની લાગણી દર્શાવતા હતા બદલામાં તું એમના ઘરનું નાનું મોટું કામકાજ કરી આપતો મીરાની કોઈ મજાક મશ્કરી કરે તો તું એને ખાતર મારામારી કરતો એના ભજન સાંભળવા માટે આ મંદિરે જતો આવતો એ બધું સાચું પણ મીરા માટે તું લાયક છે કે નહીં એનો તે કદી વિચાર કર્યો નહીં લાયક મનમોહનના હોઠ ઉચકારમાં વંકાયા પછી તરત જ ચહેરા પર ભાવ પલટાયા ડોક સહેજ નમી ગઈ હું એને લાયક બનવા માંગતો હતો મને એ મળી હોત તો મારામાં આપોઆપ લાયકાત આવી જાત એને જોતો ત્યારે મારા મનમાં સારપ સવાર થઈ જતી પણ તમે તમે વચ્ચે આવ્યા તમારો ઠાઠ તમારી તમારી કેળવણી સંસ્કાર અને તમારી છાપ મંજુને મોહી ગયા તમે એને મીરા બનાવી દીધી મારી મંજુને તમે છીનવી લીધી એના છેલ્લા શબ્દોમાં જુસ્સો હતો ખુન્નસ હતું બોલતો બોલતો એ એમની લગોલગ આવી ગયા ગયા હોવા છતાં અમરનાથ ડગ્યા નહીં હઠ્યા નહીં ક્રોધે ભરાયા નહીં હમદર્દી નીતરતી નજરે મનમોહને નિરગતા રહ્યા હળવે રહીને એના ખભા પર હાથ મૂક્યો મનમોહન મેં જિંદગીમાં ક્યારેય કોઈનું કંઈ જ છીનવ્યું નથી મીરાને મેળવવા ખાતર હું મારું સર્વસ્વ તેજી દેવા તૈયાર થયો હતો છતાં ભગવાને એક જ વર્ષના સહવાસ પછી એને મારી પાસેથી છીનવી લીધી ભગવાને નહીં આ ગરીબની હાઈએ એને તમારી પાસેથી છીનવી લીધી આવેશમાં મનમોહન વચ્ચે બોલ્યો પણ અમરનાથે સાંભળ્યું ન હોય તેમ કહેવાનું ચાલુ રાખ્યું ભગવાને મીરાની હયાતી ભલે છીનવી લીધી એ મારા જીવનમાં મારા હૃદયમાં મારા અસ્તિત્વમાં સદાય જીવતી જ રહી છે મને બીજી કોઈ જીવનસાથીની કદી જરૂર વર્તાઈ નથી બોલતા બોલતા એમના અવાજમાં લાગણી ઉટાવા લાગી અહીં આવ્યો ત્યારે મને મીરાના કંઠે ગવાયતા ભજનના ભણકારા સંભળાતા હતા નહી અમરનાથ મનમોહન જનુન ભેર બરાડી ઉઠ્યો તેના પડઘાથી જાણે ખંડેર રૂજી ઉઠ્યું હોય એવું અમરનાથને લાગ્યું મનમોહનના ચહેરા પર વિકરાળતા જોઈને એ ટટ્ટાર બની ગયા પેલા એ દાંત ભીસી લઈને ઉભરો ઠાલવ્યો અહીં તમારી મીરા નહીં મારી મંજુ વસે છે જેલમાંથી છૂટીને ને સીધો આ મંદિરે આવ્યો પણ જોયું તો એ ખંડેર બની ગયું હતું એના ફરી લીધો બદલે ખટકો હવે તો મારું ઘર બાર કે સંસાર બધું જ ખંડેરમાં છે અહી તમે મીરાના ભજનના ભણકારા સાંભળવા રહેવા દો અહીં તો મારી મંજુનો આત્મા વસે છે અમરનાથ ચોક્યા મનમોહનના વેણમાં એને ગાંડપણનો પડઘો સંભળાયો મીરાના પિતાનું ખૂન કરતા જેનું કાળજું નહોતું એવો ઘાતકી માણસ હવે આત્માની વાત કરે છે ઘડી પહેલા ભરાયેલો તેનો ચહેરો અચાનક લાગણીથી ઘેરાય કેમ ગયો તમારા માનવામાં નહીં આવે શેઠ પણ મંજુનો આત્મા અહીં જ ભટકે છે મને વારંવાર શિખામણ આપે છે કે મોહન ઘેર વેર ઘૂંટવાથી વેર વધે છે બોલતા બોલતા એ અટક્યો અમરનાથના વંકાતા જોઈને આ સાંભળીને તમને હસવું આવે છે પણ શેઠિયા મંજુના આત્માની આ મળે જ તમને જીવતા રાખ્યા છે જેલમાંથી છૂટીને હું તમારું ખૂન કરવાનો હતો અત્યારે તમારું ખૂન કરવાનો ઈરાદો જાગી રહ્યો છે પણ પણ શું મનમોહન દૂર તમારી મોટર ઊભી રહી તમને અહીં આવતા જોઈને મારી બની જેલમાંથી છૂટીને તમારું કાટલું કાઢી નાખવા માટે ખરીદેલો જમૈયો મેં તૈયાર કર્યો પણ ત્યાં મંજુના આત્માએ મને વાર્યો નહીં મોહન વેરથી વેર ઘૂંટાય છે વાણીથી તારા મનનો ઉભરો ઠાલવી દે દિલ હળવું થઈ જશે બોલતા બોલતા કમરમાંથી તેણે જમૈયો કાઢ્યો ચાંદનીના અજવાળામાં તેની ચળકતી ધાર અને તીક્ષ્ણ અળી જોતા અમરનાથનો હાથ કોટના જમણા ખિસ્સા પર ગયો મનમોહન હસ્યો હવે સમજાયું કે જમણી છાતી પર તમે પહેલીવાર હાથ શું કામ દબાવ્યો હતો છેઠ અમરનાથ હથિયાર ચલાવવામાં તમે મોડા પડ્યા એટલી બધી ચપળતા હું ધરાવું છું તમારો હાથ જમણી બાજુ હશે ત્યાં જ મારા હથિયારે હૃદય વિંધી નાખ્યું હશે બોલવાના આવેશ ચહેરા પરનું ખુન્નસ અમરનાથને વધુ ખતરનાક લાગ્યું પણ ભય કરતા ભાવનાથી જ આ માણસને વશ કરવાની ઠાવકાય એમને સૂજી આવી મનમોહન મીરાનો આત્મા અરે ભૂલ્યો મંજુનો આત્મા તને બીજું શું કહે છે શેઠ એમ મારી અંગત વાત જાણી લેવાની ચાલાકી કરવી રહેવા દો મનમોહનની મૂળભૂત અકોણાઈ પાછી આવી ગઈ એટલું જાણી લો કે આ ખંડેર સાથે તમારે હવે કોઈ લેવા દેવા નથી ફરી અહીં આવવાની હિંમત ન કરતા હું મંજુના આત્માની ઉપરવટ થઈને તમારી છાતીમાં જમૈયો ભોકી દઈશ અમરનાથ કંઈક કહેવા જતા હતા ત્યાં દૂરથી કોઈક આવતું હોય એવા પગલાનો અવાજ સંભળાયો મનમોહને ખામોશ રહેવાની ઈશારત કરીને પડી ગયેલી પાછળથી કરી જોયું ત્યારે અમરનાથને વાટ જોતા ડ્રાઈવરનું ભાન થયું બહાર નીકળીને એમણે હાંક મારી હું આવું છું તું જા શેઠને હેમખેમ જોઈને થયેલી ધરપતની સાથોસાથ આવા ખંડેરમાં એ એકલા શું કરતા હશે એવી જિજ્ઞાસા નો ભાવ પણ ડ્રાઈવરના ચહેરા પર દૂરથી એમને દેખાયા શંકર પાછો ફરી ગયો ત્યાં સુધી રાહ જોઈને એ ખંડેરમાં પાછા આવ્યા અત્યારે તો હું જાઉં છું પણ ફરી ક્યારેક જરૂર આવીશ એ સાંભળીને મનમોહનનો ચહેરો ઉગ્ર થતો દેખાયો એટલે ઉમેર્યું તારી મનાઈ છતાં મારે વારંવાર અહીં આવવું પડશે આ જ ખંડેર પર ફરી હું હતું એવું મંદિર ચણાવવા માગું છું એટલે હવે મારું ખંડેર જેવું આ ઘર પણ ઝૂંટવી લેવા માંગો છો શેઠિયા નહીં મનમોહન મને પણ મીરાનો આત્મા મંદિરના પુનરુદ્ધાર માટે વારંવાર સૂચવ્યા કરે છે કઈને ઝડપભેર ઉમેર્યું પણ એમ કરવાથી તારો આધાર નહીં છીનવાય મનમોહન મંદિરની મૂર્તિની સ્થાપના થયા પછી તારું સ્થાન અહીં જ રહેશે જેથી દર્શન કરવા આવનાર મારી કંગાળ હાલત જોઈને મને ભીખ આપે મનમોહને વિંધી નાખવાની ઢબે કહ્યું પણ અમરનાથે સ્વસ્થતા જાળવી રાખી શું મંદિર કે માનવી ધારીએ તો એના ખંડેરની કાયા પલટ જરૂર કરી શકાય કહીને મનમોહને બોલવાનો મોકો આપ્યા વિના અમરનાથે પીઠ ફેરવીને ચાલતી પકડી એમણે પાછળ ફરીને એકે વાર જોયું નહીં છતાં મનમોહનની ધારદાર નજર પોતાની પીઠ પર ચોટી રહી છે એવું એમને મહેસૂસ તો કર્યું જ કાર સ્ટાર્ટ થયા પછી ત્રાસી નજરે જોયું તો મનમોહન એકીટસે પોતાને તાકતો ખંડેર પાસે ચાંદનીના અજવાળામાં જળની જેમ ઉભેલો દેખાયો પોતાની જેમ ડ્રાઈવરે પણ એ જોયું ત્યારે પાઇપમાં તમાકુ ભરતા એમણે સિફતથી ખુલાસો કરી દીધો કે શંકર તેને તો જાણ નહીં હોય અગાઉ અહીં રળિયામણું મંદિર હતું તેના પર વીજળી પડી એથી ખંડેર બની ગયું આપણે ફરી અહીં મંદિર ઊભું કરીએ છીએ પછી પાઇપ સળગાવી લઈને ઉમેર્યું ખંડેરમાં બિચારો એક મુફલીસ જેવો માણસ વસે છે હા મોટા શેઠ મને ચાની હોટલવાળાએ કહ્યું કે તમારો શેઠ પછવાડે ગયા પણ ત્યાં જેલ જેવી આવેલો એક ગુંડો પડિયો પાથર્યો રહે છે મને ચિંતા થઈ એટલે જ આપની પાછળ આવવું પડ્યું મને તો એ ગુંડો ન લાગ્યો દુખી દેખાયો કહીને એમણે આઘાત આટોપી લીધો મંદિર બંધાશે અને મૂર્તિ સ્થપાશે ત્યારે એ ગુંડો હશે તોય સુધરી જશે પછી કલ્યાણથી વરલીની સફરમાં અમરનાથ મનમોહનનું એક જ વાક્ય વાગોળતા રહ્યા મંજુનો આત્મા આવીને શિખામણ આપે છે તો શું મીરાનો આત્મા અહીં ભટકતો હતો પણ તો પછી મીરાનો આત્મા માયાના સ્વરૂપે બીજો અવતાર કેમ લઈ શકે બે સજ્જડ દલીલો સામ સામી ટકરાય થોડી વાર તો મનમોહનની વાત હસી કાઢવા જેવી લાગી ત્યાં એક બીજો ઝબકારો થયો કદાચ એવું હોય કે મીરાનો આત્મા અદ્રશ્ય રહીને માયાને બધું ચિંતતો હોય ફરી મંદિર ચણવાની પ્રેરણા માયાને મીરાના આત્માએ જ આપી હોય મંદિરની ડિઝાઇન એની જ પ્રેરણાથી માયાએ ચિતરી હોય કદાચ મીરાનો આત્મા માયાને નિમિત્ત બનાવીને પોતાની અતૃપ્ત ઈચ્છા પૂરી કરવા માંગતો હોય અતૃપ્ત ઈચ્છા એમના હૃદયમાં એ બે શબ્દો વારંવાર અફડાતા રહ્યા મીરાની એવી કઈ ઈચ્છા અતૃપ્ત રહી ગઈ હશે ભીતરમાંથી તેનો જવાબ મળતા વાર ન લાગી હા છેલ્લા શ્વાસ લેતી વખતે મીરા ભલામણ કરતી ગઈ હતી કે તમે બીજા લગ્ન નહીં કરો તો મારા જીવનની સદગતિ નહીં થાય મને વચન આપો કે તમે ફરી પરણી જશો અને અમરનાથના હૈયામાં સબાકો થયો મેં એની સળગતી સમક્ષ સંકલ્પ કર્યો હતો કે હું ફરી નહીં જ પરણું શું એથી મીરાનો આત્મા મારા પર રૂઠ્યો હશે મનમોહન જેવા મોફલીસને એનો આત્મા માર્ગદર્શન આપે માયા જેવી અજાણી સ્ત્રીને પ્રેરણા આપે અને મને ક્યારેય મીરાના આત્માનો સાક્ષાત્કાર ન થાય એ બને ખરું નહીં એ શક્ય નથી તો પછી શક્ય શું છે માયાની બાને મળીને મેન્ટલ હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા ત્યારે અનુભવી હતી એવી જ ભીંસ અમરનાથને વર્તાવા લાગી ઘડી ભર તો થયું કે પોતે પાગલ બની જશે પણ અમર મહેલના પગથિયા પાસે શંકરે કાર થોભાવી અને પોતે વિચારની ભીસમાં દરવાજો ઉઘાડી અને નીકળ્યા ત્યાં જ ખબર આપ્યા કે શેઠ સાહેબ આપને હોસ્પિટલ બોલાવ્યા છે આનંદ અને માયા ક્યાં છે એ બંને ત્યાં જ છે નોકર સ્વામીએ શેઠના ચહેરાનો ગભરાટ પારખી જઈને ધરપકત આપતા ઉમેર્યું નહીં નહીં ચિંતા કરવા જેવું નથી નવ વાગ્યે દેવદત્ત સાહેબનો ફોન આવ્યો હતો કે પેલા દર્દીનું ઓપરેશન થવાનું છે ઓહ થેન્ક ગોડ નિરાહતનો નો શ્વાસ લેતા અમરનાથે પૂછ્યું પણ હૃદય બદલવાના ઓપરેશન માટે બીજો પેશન્ટ કોણ મળ્યો ત્યારે વૃદ્ધ નોકરે દાઢી ખંજવાળતા કહ્યું શેઠ સાહેબ મને પાકી ખબર નથી પણ આનંદ શેઠ માયાબેનને ને હતા કે અઢાર વર્ષની છોકરીએ પેડર રોડ પર કોઈ મોટા શેઠ મોટર નીચે ચગદી નાખ્યા વધુ સાંભળવા રોકાયા વિના ઝડપભેર અમરનાથ કારમાં બેસી ગયા હોસ્પિટલ લઈ લે શંકર થોડીવાર પહેલાં એકની એક મથામણમાં અટવાતા એમના મગજમાંથી મીરા માયા મનમોહન આત્મા અને પુનર્જન્મના તર્ક વિતર્ક તાબડતોબ વિખરાઈ ગયા